સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 150 કરોડથી વધુ ખર્ચ 1000 વાળો હાઈટેક ગેસ્ટ હાઉસ લેશે આકાર. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં પહેલા હાઈટેક ભોજનાલય એ પછી કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટની ઊંચી મૂર્તિમાના નજરાણા બાદ હવે હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં 150 કરોડથી વધુના ખર્ચે 1000થી વધુ રૂમવાળો ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવી રહ્યો છે. 20 વીઘામાં પથરાયેલા પતંગિયા જેવી ડિઝાઇનવાળા આ ગેસ્ટ હાઉસમાં એક સાથે 4000થી વધુ લોકો આરામથી રહી શકશે, ત્યારે આ રાજમહેલ જેવી ડિઝાઇનવાળો ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા 20 વીઘા જમીનમાં રૂપિયા 150 કરોડથી વધુ ખર્ચે 1000થી વધુ રૂમવાળું આધુનિક ટેકનોલોજી સાથેનું ગેસ્ટ હાઉસ બની રહ્યું છે, જેનું નામ છે ગોપાળાનંદજી યાત્રિક ભવન. આપણા ધાર્મિક સ્થળોમાં આ પહેલું એવું ગેસ્ટ હાઉસ હશે કે જેમાં એક સાથે 1000 રૂમ અને સંપૂર્ણ સુવિધાઓ હશે. તો ચાલો આ ગેસ્ટ હાઉસની શું છે વિશેષતાઓ તે જાણીએ. જય શ્રી સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. આપ સર્વે જાણો છો કે શ્રદ્ધા કા દુસરા નામ શ્રી સાળંગપુર ધામ. તો દિન પ્રતિદિન દાદાના પ્રત્યે હજારો લાખો અને કરોડો લોકોની શ્રદ્ધા વધતી રહી છે. જેમ ભક્તો અહીંયા વધારે આવે છે, શ્રદ્ધાળુઓ વધારે, એમ દાદાને ત્યાં વ્યવસ્થા પણ આપણે મોટી કરવી પડે. અત્યારે અમારે ત્યાં જે 700 રૂમનું ગેસ્ટ હાઉસ છે એ એવરીડે ફૂલ થઈ જાય છે. તો હવે બીજા 1000 રૂમનું ગેસ્ટ હાઉસ એટલે ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવન, કદાચ મારા માનવા પ્રમાણે ધાર્મિક સ્થળોની અંદર આવડું મોટું એક જ બિલ્ડિંગની અંદર 1000 રૂમ બહુ મસ્ત VIP હોય એવું કદાચ નહીં હોય. એટલે જોરદાર અત્યારે કામ ચાલી રહ્યું છે. આગામી 175 વર્ષ દાદાનો શતામૃત મહોત્સવ છે, એની અંદર બને ત્યાં સુધી આપણે ગેસ્ટ હાઉસની અંદર, ગોપાળાનંદ સ્વામી યાત્રી ભુવનની અંદર જેટલી રૂમો તૈયાર થાય એમાં ભક્તોને આપણે સગવડતા આપી શકીએ. તો એટલો બધો ધામધૂમથી તડામાર તૈયારી ચાલી રહી છે. ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનની વિશેષતા, તો મોટામાં મોટી વિશેષતા એ છે 1 જ બિલ્ડિંગની અંદર 1000 રૂમ છે. પછી તમામ જે રૂમો છે એની અંદરથી જે વ્યૂ છે બહુ સરસ મજાના છે. એક બાજુ પાણી એટલે તળાવનો વ્યૂ છે, એક બાજુ ખેતરનો વ્યૂ છે, એક બાજુ મંદિર અને આપણા ભોજનાલયનો વ્યૂ છે, અને હવા ઉદાસ બધા જ રૂમની અંદર બહુ મસ્ત અને ફૂલ છે. અને આખું જે બિલ્ડિંગ છે એ એક બહુ રજવાડી ટાઈપ દેખાય છે, અને તમામ રૂમો બહુ મસ્ત રીતે બનાવી છે. એની જે લોબી છે એ 10 ફૂટથી વધારે અમે મોટી બનાવી છે, એટલે પેસેજ આ તે બધું મસ્ત રીતે એને મેનેજ કરવામાં આવ્યું છે. એટલા માટે કોઈ પણ યાત્રિક આવશે અને ત્યાં રહેવાની મજા બહુ આવશે. આ યાત્રિક ભવનની ડિઝાઇન 2-3 વખત બનાવવામાં આવી, પણ અમુક ડિઝાઇન અમને નથી ગમતી. પછી જે આ જે બટરફ્લાય રૂપ ડિઝાઇન બનાવી છે એની અંદર પહેલાં એન્ટ્રી પાછળ હતી, પછી મને એમ થયું કે મેં કીધું આપણે આવું નથી કરવું, આવું બનાવવું છે. એટલે મારા મનની અંદર જે બિલ્ડિંગ ભગવાને દાદાએ પ્રેરણા કરી હતી આ એવું સરસ મજાનું, એના કરતાં પણ ભવ્ય બિલ્ડિંગ, અને જોતાની સાથે લોકોને મજા આવે. બીજું કે બિલ્ડિંગની આગળ એવડો મોટો પાર્કિંગ છે, એટલો મોટો ચોક છે, એની અંદર બગીચા ઝાડવા એ બધું પણ થશે, અને એની અંદર કેન્ટિંગ પણ થશે, અને એવડું મોટી જગ્યા છે 70 વીઘાની. એટલે ભક્તો કોઈ પણ આવશે તો એને ત્યાં હરવા ફરવાનું આ તે આગળ પાર્કિંગની અંદર બધી મજા બહુ આવશે, એટલે દાદાને ત્યાં આનંદ મળશે. આ ગુજરાતનું તો નહીં પણ મારા અંદાજ પ્રમાણે તમામ ધાર્મિક સ્થળો જે આ ભારતમાં છે એમાં કદાચ 1000 રૂમનું 1 જ સાથે બિલ્ડિંગ કદાચ દાદાના દરબારમાં પહેલું હશે. હવે ઉદઘાટનનું તો અત્યારે કોઈ એવું વિચાર્યું નથી, પણ ઉત્સવની અંદર જો મોદી સાહેબ પધારે તો એમના હાથે આપણે એનું ઓપનિંગ કરીએ, પણ તે પહેલાં ભક્તોને રહેવાની વ્યવસ્થાની બધું એમાં કરવાનું છે. એટલે અમારા આચાર્ય મહારાજ, વડીલ સંતો એ બધાએ આનું ઓપનિંગ કરશે.
બીજું આ ઉત્તરા બિલ્ડિંગની અંદર આવવા માટે તમને ટ્રાફિક બિલકુલ નહીં નડે, કારણ કે આનો જે રસ્તો છે એમી બાર બારો જે મેઇન હાઈવે છે ત્યાંથી જ તેને આપણે આ બિલ્ડિંગની અંદર આવવા છે. અત્યારે જે આપણે વ્હાઇટ હાઉસમાં આવવાનું હોય એટલે આપણે જે કેમ્પસ કિંગ ઓફ સાળંગપુર કેમ્પસમાં આવવું હોય તો આપણને ટ્રાફિક આ તે બધો બહુ પ્રોબ્લેમો શનિવાર રવિવારે થતા હોય છે. જ્યારે ગોપાલન સ્વામી યાત્રિક ભુવનની અંદર ડાયરેક્ટ તમે આવી શકશો અને જેટલું વ્હાઇટ હાઉસથી મંદિર દૂર થાય એટલું જ તેના ગોપાલન સ્વામી યાત્રિક ભુવનથી મંદિર દૂર થાય એવો વચ્ચેથી અમે રસ્તો પાર્કિંગ કરીને આવો એટલે સીધું જ મંદિરમાં આવી જવાશે. ત્યાંથી ભોજનાલય પણ નજીક પડશે એટલે બધું નજીક નજીક થઈ જાય એવી એમ બધી ભક્તોને ખ્યાલમાં રાખીને વ્યવસ્થા કરવાનું વિચાર્યું છે.